બેટા આપણે વાત કરી લઈએ કે મેં તમને જે એસાઇનમેન્ટના પ્રશ્ન આપ્યા છે તમે તમારી રીતે મૂકેલા જ છે, બધા ટીમમાં મૂક્યા છે, કોઈ કે પર્સનલ જ મૂકવાના છે અને ટીમમાં મૂકી શકાય, વોટ્સઅપ ગ્રુપમાં નહીં મૂકતા. ઘણા વિદ્યાર્થીઓએ 45 પાનાના પ્રશ્નના જવાબો મૂક્યા છે, 45 પાના ભરીને. એટલે આ કોઈ વાર્ષિક પરીક્ષા નથી અને માર્ક્સ તો 10માંથી મળવા. એટલે સારું તમે લખ્યું, એટલું બધું છે, સારી વાત છે. 42 પાના લખ્યા અહીં, સારી વાત છે. પ્રશ્ન પણ મોટા હતા, બચાવ પ્રવૃત્તિના પ્રકારો જ બહુ મોટા હતા, એટલે વાત સાચી છે કે એવું થઈ શકે. પણ ટૂંકમાં એસાઇનમેન્ટ જે આપણે આપતા હોઈએ એ રીતે આપણે આપવાનું હોય. મેં જેના કહ્યા છે મેં ઓકે કરી દીધું. મેં તમને મેસેજ કર્યો હતો એ પ્રમાણે આજે વાત પછી હિસ્ટેરિયાની જ કરવાની થઈ છે, હું લખેલું છે. હિસ્ટેરિયાના જે પ્રકારો છે એમાં ત્રીજો પ્રકાર જે છે આંકડી, એની વાત કરવાની વાત મૂકેલી છે. હવે આંકડીની વાત કરીએ ત્યારે એની ચર્ચા આપણે થોડીક કરી ગયા હતા પહેલા, કે આંકડી છે એ એક જાતની એવી બીમારી, અમુક પ્રકારનું આક્રમણ શરીરની અંદર જોવા મળે છે. ખાસ કરીને એવું કહેવાય છે કે આ જૂના જમાનામાં આ બીમારી બહુ વધારે જોવા મળતી અને ભારત કરતાં અમેરિકા જેવા દેશમાં વધારે જોવા મળતી હતી. પણ આ એક એવો ગંભીર પ્રકારનો ઉન્માદ છે અથવા તો ગંભીર પ્રકારની આંચકી, કે જેવું એનું આક્રમણ થાય એટલે દર્દીના શરીરમાં ખેંચાણ થાય છે, અમુક પ્રકારનું ખેંચ આવે છે, જેને આપણે આપણી ભાષામાં આંચકી કહીએ જ છીએ. એ જ વસ્તુ થોડી ઘણી આવી છે. કોઈને ફીટ આવવી, એ મોંમાંથી ફીણ નીકળવું, પડી જવું, ચક્કર આવવા, એ પ્રકારની જ આ વાત થોડીક. પણ મૂળ વાત એ છે કે વ્યક્તિ જ્યારે એનામાં આંચકી આવે છે ત્યારે એ વ્યક્તિ પડી જાય છે પણ એને કોઈ નુકસાન થતું નથી, અથવા તો એ વ્યક્તિ જે સંપૂર્ણ બેહોશ થતી નથી. જ્યારે આપણે જે ફીટ આવવામાં વ્યક્તિ બેહોશ થઈ જાય છે, એને થોડા સમય સુધી કાંઈ ખબર જ નથી પડતી અને એના ઉપર આપણે પાણી છાંટીએ કે અમુક પ્રકારની સ્મેલ એને આપીએ, સુંગાડીએ. ઘણા ચંપલ બૂટ સુંગાડતા હોય છે, ઘણા ડુંગળી સુંગાડતા હોય છે, તો વ્યક્તિ છે એ પાછી ભાનમાં આવી જાય છે. પણ અહીંયા જે વાત છે એ એવી છે કે એવું કાંઈ સંપૂર્ણ બેહોશ થતો નથી. ઘણીવાર આંચકીની અંદર દાંત વચ્ચે જીભ આવી જાય તો ઘણા લોકો પછી શું થાય કે દાંતને આમ ઉપર નીચેની જડબાને ખેંચે છે અને જીભ બહાર અંદર આવી જાય એવો પ્રયત્ન કરે છે. એવું પણ અહીંયા બનતું નથી કે જીભની વચ્ચે દાંત આવી જાય એમ. પણ જેની રોજિંદી ક્રિયાઓ છે કે જે મળમૂત્ર વિસર્જનની ક્રિયાઓ છે એના ઉપર એનું નિયંત્રણ, એટલે કે એ પોતાની દૈનિક ક્રિયાઓ છે એના ઉપર એ નિયંત્રણ કંટ્રોલ રાખી શકતું નથી. એટલે એ એક જુદા પ્રકારનો આ ઉન્માદ જોવા મળે છે, આક્રમણ જોવા મળે છે. અને આવા દર્દીઓ છે એ ભલે સૌમ્ય મનોકૃતિને હોય છતાં પણ એને ઈઈજી એટલે ઇલેક્ટ્રોન જે ગ્રાફ છે એના દ્વારા એનું માપન કરવામાં આવે છે કે ખરેખર એને શું થાય છે. તો એવું ઈઈજી નામનું સાધન દ્વારા એનો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે અને પછી જે સાયકિયાટ્રિસ્ટ છે એ ચકાસે છે એના જે આવેગ ઉપરના કાબુ છે એ શાંત થઈ શકે છે એવો ઉપચાર કરે છે. એટલે અહીંયા દર્દી છે એ પોતાના આવેગો ઉપર નિયંત્રણ રાખી શકતી નથી. ઘણીવાર એ વિકૃત પેલું શું કહેવાય, ખિન્નતા અને એ પ્રકારની લાગણી એનામાં જોવા મળશે. એટલે કાં વ્યક્તિ છે એકદમ હસવા માંડે, કાં વ્યક્તિ એકદમ રડવા માંડે, કાં વ્યક્તિ એકદમ જોરથી પડી જાય અથવા તો બૂમ પાડે, આવી પ્રક્રિયાઓ એનામાં થતી હોય છે. અને જ્યારે એ આક્રમ ચાલુ રહે ત્યાં સુધી જ આ થાય છે, એનો હુમલો આવે ત્યાં સુધી જ એવું થાય છે. પછી જ્યારે એ હુમલો પૂરો થઈ જાય છે પછી વ્યક્તિ સ્વસ્થ બની જાય છે અને રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરે છે. આવું બહુ ક્લિયર એમાં આપેલું છે. એટલે આંકડી શબ્દ છે એ ઉન્માદનો જે પ્રકાર છે એમાં આપણે ફિટ
ની જે વાતો છે થોડી ઘણી યાદ રાખી શકીએ કે જે ચક્કર આવવાને એ બધી વસ્તુઓ આવી શકે છે. તો મૂળ એના જે આવેગ ઉપરના કંટ્રોલ એ વ્યક્તિ ગુમાવી દે છે, અને સાથે સાથે મળમૂત્ર વિસર્જનની ક્રિયાઓ છે એ પણ કંટ્રોલ લેતો નથી, ગમે ત્યારે થઈ શકે છે, એના ઉપર કંટ્રોલ રાખી શકતા નથી. જેમ સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ છે, તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ છે, એનામાં પણ એવું જોવા મળે છે. આપણે જ્યારે મેન્ટલ હેલ્થ સેન્ટરમાં જઈએ છીએ ત્યારે લોકો પોતપોતાની જે રોજિંદી ક્રિયાઓ છે એ ગમે ત્યારે કરીને કરતા હોય છે, એ આપણા સામે પણ કદાચ કરે અથવા તો એ ત્યાં એને થઈ જતી હોય છે. શા માટે કે એ એક ઇમોશનલની એને ખબર પડતી નથી, એના ઉપર એનો કોઈ કંટ્રોલ નથી. તો આ પ્રકારની વાત એની અંદર આવી શકે છે. એટલે ખાસ કરીને વ્યક્તિ છે ને એ એક પ્રકારની સંવેદના જે સેન્સેશન છે એ ગુમાવે છે. આજે જેટલા હિસ્ટોરિયાના જે પ્રકારો છે એની અંદર મૂળ વાત તો એ જ છે કે વ્યક્તિ છે એ પોતાની સેન્સેશન પોતાનું છે એ ગુમાવી દે છે, અને એને કારણે વ્યક્તિ આ પ્રકારના રોગનો ભોગ બને છે, સંપૂર્ણ રીતે સંવેદનશીલતા ગુમાવી દે છે. એટલે એ ઘણી વાર એવું થાય કે અંધ બની જાય કે બહેરો બની જાય, મૂંગો થઈ જાય, અથવા તો એની જે સ્પર્શની શક્તિઓ છે, જે પાંચ ઇન્દ્રિયો છે એ જતી રહે છે. એટલે ચામડીમાં કોઈ અડે વસ્તુ તો ખબર ન પડે, સંભળાય નહીં, જોવાય નહીં, ચાકી ન શકે એટલે પારખી ન શકે, આ પ્રકારની વાતો છે, એ સૂંઘી ન શકે, એને સુગંધ ના આવે, એવા લક્ષણો એની અંદર જોવામાં આવે છે. અને ખાસ કરીને જે આપણા શરીરના સ્નાયુઓ છે એના ઉપર પણ ઉન્માદની એટલે હિસ્ટેરિયાની ઘણી બધી અસરો થાય છે, કે જેમાં ઘણીવાર વ્યક્તિઓ છે એને પેરાલિટિક એટેક આવી જાય છે, એને હાથ કે પગનો લકવો થઈ જાય છે, અને તેઓ ન ચાલી શકે, ન બેસી શકે, ન કંઈક કરી શકે, હાલવા ચાલવાનું બંધ થઈ જાય છે. તો આ પણ એક જાતની એનું એક આડ અસર છે, લખી શકતા નથી અથવા તો કઈ બીજી એવી પ્રવૃત્તિઓ કરી શકતા નથી. એટલે આની અંદર ખાસ તો વાત એ છે કે આપણી જે સ્નાયુઓની ગતિશીલતા છે એ નબળી પડી જાય છે, એવું આમાં કહેવાય છે. મેન્ટલી લક્ષણો પણ એની અંદર જોવા મળે છે કે જે ભૂતકાળના દુઃખદ બનાવો છે, કે આપણે સ્મૃતિલોપ ને વિસ્મૃતિ ભ્રમણની વાત કરી ગયા હતા, તો જે ઉન્માદ છે, હિસ્ટેરિયા છે, એના જે માનસિક લક્ષણો છે એ પણ મહત્વના છે, કે એમાં વ્યક્તિ સ્મૃતિલોપ બને છે, દુઃખદ બનાવવાનું વિસ્મરણ થઈ જતું હોય છે, પછી યાદ આવે, એને કારણે એ દૂર જતી રહે છે. ઘણી વાર વ્યક્તિ જાગૃત હોવા છતાં પણ પોતાના દેશ ભૂલીને જતી રહે છે, આવું બધું આપણે ભણી ગયા છે. હિસ્ટ્રીના જે કારણો છે એમાં ફ્રોઈડે બહુ ક્લિયર કીધેલું કે હિસ્ટ્રીનું મહત્વનું કારણ જાતીય વાસના છે, એ દબિત થયેલી છે. એટલે કે વ્યક્તિમાં જાતીય જીવનની જે મુશ્કેલીઓ છે અથવા જાતીય જીવનની જે પરિસ્થિતિ છે એ દમન થયેલી હોય છે, અને એને કારણે એટલે કોઈ પણ માનસિક સંઘર્ષને કારણે કે કોઈ પણ એવી પરિસ્થિતિને કારણે એ સંતોષી શકી નથી, ત્યારે જાતીય અસંતોષ એનામાં જોવા મળે છે, અને એને કારણે વ્યક્તિમાં ઉન્માદ કે હિસ્ટેરિયા જોવા મળે છે. ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે જીવનની કોઈ દુઃખદ પરિસ્થિતિ છે એમાંથી પીછેહઠ કરવાનો પ્રયત્ન વ્યક્તિ કરે છે, એટલે ભયજનક પરિસ્થિતિ દૂર રહેવાની એને ઈચ્છા થાય છે, અને એને કારણે એમાંથી વચવા માટે આ પ્રકારની પ્રતિક્રિયાઓ ઉદ્ભવે છે. કેટલીક વાર વ્યક્તિ છે એ પોતાના અમુક લક્ષ્ય છે એ સિદ્ધ કરી શકતા નથી, અને એને કારણે આવા પ્રકારના લક્ષણો જન્મે છે ઉન્માદના. તો ઘણી બધી બાબતો આની અંદર જોવા મળે છે હિસ્ટેરિયાની અંદર. ભયજનક બાબતો છે એમાંથી બચવા માટે પણ એ પ્રયત્ન કરે છે. અપરાધની અમુક પ્રકાર ની લાગણીઓ પણ એની અંદર જોવા. ખરેખર આ ટીવાય ને લગતો આખો પ્રશ્ન છે, એટલે એના જે લક્ષણો છે, કારણો છે, એની ચર્ચા તો આપણે ટીવાય ની અંદર પાછા કરશું. તો મૂળ આવી વ્યક્તિઓને પણ ફ્રોઇડ જણાવે છે કે મનોવિશ્લેષણ પદ્ધતિ એના માટે બહુ મહત્વની છે, કે એના જુદા જુદા ઘટકોમાં એનું જો વિશ્લેષણ કરવામાં આવે, માનસિક ઘટકોનું વિશ્લેષણ કરવામાં આવે, એના મન વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે, તો આ અસરકારક સાબિત થઈ છે. અને વિવિધ પ્રકારના મનોપચારો જે કરવામાં આવે છે, એ હિપ્નોટિઝમ છે, સંમોહન, તો એના દ્વારા પણ એના એના જે પ્રકારો
છે ને ઉપચાર માટે એ અસરકારક લઈ શકાય છે. હિપ્નોટિઝમ છે ને સંમોહન એ પહેલાં બહુ થતું, વશીકરણ, અને ખાસ કરીને જે મેજિશિયન આવતા, જાદુગરો આવતા, હજી પણ ઘણી જગ્યાએ જાદુના ખેલ થતા હોય છે, તો એ જાદુગરો જે છે એ હિપ્નોટિઝમ કરે છે. જોકે એની અંદર હાથતા લખી હોય છે, પણ ખરેખર આ એક એવી કલા છે, આર્ટ છે, કે વ્યક્તિ છે એ સમોહિત થઈ જાય છે, અમુક રીતે સૂચન કરે, અમુક રીતે આપણે સ્પર્શ કરે એટલે આપણે એને એકદમ લાગણીમાં આવી જઈએ છીએ, અને વ્યક્તિ છે એ કે છે એમ કરીએ છીએ. એટલે જાદુગરો છે એ હિપ્નોટિઝમ પ્રમાણમાં કરતા હોય છે વશીકરણ સંમોહન પદ્ધતિ દ્વારા. તો અહીંયા પણ થોડું ઘણું જો એવું સંમોહન કરવામાં આવે, હિપ્નોટાઇઝ કરવામાં આવે, દર્દીઓને એની બાજુ વાળવામાં આવે, તો એનામાં ઉન્માદના જે લક્ષણો છે એ કાબૂમાં રહી શકે છે. પણ જો આ ઉન્માદ છે એ ઘણા લાંબા સમય સુધી ઘર કરી ગયો હોય, તો ઘણા સમયથી હોય, તો એને મટાડી શકાતો નથી. તો એના માટે પછી એ જો વધારે પડતો ઉન્માદ થઈ જાય તો એ તીવ્ર મનોવિકૃતિ બની જાય છે, તો પછી ECT કે ICT દ્વારા એને મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આ આખી જે વિકૃતિ છે, આખી સૌમ્ય મનોવિકૃતિ છે, એ જો વધારે એનામાં લક્ષણો એવા જોવા મળે અને મનોપચારથી સુધારો ન થાય તો એ તીવ્ર મનોવિકૃતિ બાજુ વળી જાય છે, અને એના મનોદબાણ કે મતિભ્રમ કે છિન્ન મનોવિકૃતિ જેવી સ્કિઝોફેનિયાની અસરો એનામાં થતી જોવા મળે છે. તો આ રીતે હિસ્ટેરિયા છે એ એક જાતનો આમ ગંભીર રોગ છે. એનો જે ત્રીજો પ્રકાર છે તો બહુ ગંભીર છે, પણ વાત એ છે કે એમાં એની જે એની સેન્સિટિવિટી છે, જે સંવેદનાત્મક અસરો છે એ બધી મરી જાય છે. કેટલીક વાર એને સોડિયમ પેન્ટાથલ કરીને જે ઔષધ છે દવાનું, એ પણ આપવામાં આવે છે, જેને કારણે એ આપવાથી એનામાં થોડો ઘણો ફેરફાર થાય છે, તો સુંગાડવામાં આવે છે, જેને કારણે એ જાગૃત થઈ જાય છે. પણ એ દરેક દર્દીઓ માટે એટલું બધું લાગુ નથી પડતું, કેટલાક પ્રતિકાર પણ એનો કરતા હોય છે. પણ જીવનની અંદર ચાલતા માનસિક સંઘર્ષો છે, અથવા તો આવી જાતીય અસંતોષતા અમુક ઉંમરે, એ આવા બધા રોગના કારણ માટે જવાબદાર છે. તો હિસ્ટેરિયાની વાત આપણે ટૂંકમાં કરી. બીજું કોઈ પ્રશ્ન કઈ કોઈને હોય તો કોઈ બોલી શકે. કોઈ બીજો કોઈ પ્રશ્ન કઈ પૂછવો હોય તમને તો. ના સર, આમ તો આનો કોર્સનો કોઈ ક્વેશ્ચન નથી, પણ ગ્રુપમાં છે ને આ બધી છોકરીઓ વધારે મેસેજ કરે છે ને, ઓકે ઓકે ઓકે, એ એક વ્યક્તિ ઓકે કહી દે પછી બધા નાખીએ તો હાલે એવી રીતે તમે કહો તો. ના ના, એવું કે આપણે ચર્ચા તો કરી શકીએ ને, જે આપણે ચાલ્યું છે એની ચર્ચા તો આપણે કરી શકીએ. કા આપણે કોર્સની રીતે મેં તમને કીધું કે મનોભાર અને હતાશા એક જ ટોપિકમાં લઈ લીધા, એની અંદર કઈ ચર્ચા કરવી તો પણ કરી શકાય છે. અને તમને જે પ્રશ્ન આપેલા છે, બચાવ પ્રવૃત્તિના પ્રકારો એ તમે પૂરેપૂરા લખ્યા છે, તો એ પ્રકારોની પણ ચર્ચા થઈ શકે, સાધારણ અસાધારણની વાત પણ થઈ શકે. આપણે રિવિઝન કરવું હોય તો કરી શકીએ, એવું કઈ નથી ન કરી શકીએ, એમ આપણા ઉપર ડિપેન્ડ છે બધું, આપણે શું કરવું કે નહીં. પણ મૂળ વાત એ છે કે બધા જે પ્રશ્ન મેં જે તમને મૂક્યા છે થોડા લાંબા છે, પણ ખરેખર એ અત્યારે પૂછાય એવા પ્રશ્ન છે, એટલે આપણે થોડીક લાંબી વાત મૂકેલી છે. બાકી તો મેં તમને જે અસાધારણ મનોવિજ્ઞાનમાં જે કામ કરતા લોકો છે કે મનોરોગશાસ્ત્રમાં કામ કરતા લોકો છે એના વિશે પણ મેં તમને વાત કરેલી. જેમ કેમ MBBS ડૉક્ટર હોય, કે જેમ કેમ MD હોય ડૉક્ટર ઓફ મેડિસિન, કેમ MS હોય સર્જન હોય માસ્ટર ઓફ સર્જરી, એવી રીતે આની અંદર પણ ચારથી જે નિષ્ણાતો છે એ કામ કરે છે, એના વિશે પણ આપણે વાત તો કરી ગયા હતા. પણ અત્યારે જો બીજા કોઈ પ્રશ્ન ન હોય તો એની આપણે ચોખવટ કરી લઈએ, તો ભવિષ્યમાં તમને ખ્યાલ આવે કે આમાં શું શું હોઈ શકે. એક મહત્વની વાત એ છે કે સાયકિયાટ્રિસ્ટ જે છે, મનોચિકિત્સક, એ માનસિક રોગનું નિદાન અને ઉપચાર નો ખાસ તાલીમ આપનાર વ્યક્તિ હોય છે, અને એ પોતે તબીબી વિજ્ઞાન સાથે એને ડોક્ટરેટ કરેલું હોય છે, એટલે કે તબીબી વિજ્ઞાનના જ ડોક્ટર હોય છે, માનસિક રોગના નહીં પણ તબીબી એટલે શારીરિક વિજ્ઞાનના એક ડોક્ટર હોય છે, અને પછી એને માનસિક બીમારી ઉપર એને PhD કરેલું હોય છે.
એટલે કરી શકાય છે, કહી શકાય છે, એટલે જુદી જુદી થેરાપી આપી શકે છે. તો ક્યારે પણ કોઈ એવા ગંભીર રોગ હોય તો સાયકિયાટ્રિસ્ટ પાસે જવામાં કોઈ વાંધો આવતો નથી. મનોચિકિત્સક જેને કે ઘણી વાર એવું થાય કે આપણી આજુબાજુ એવા લોકો આપણે જોતા હોઈએ કે વર્ષો સુધી એમને એમ બેઠા હોય, વર્ષો સુધી એમને એમ પ્રક્રિયા કર્યા કરતા હોય, એને કોઈ એને મળવા આવે ન કોઈ એનું હોય અને બોલ બોલ કર્યા કરતા હોય, તો શાંત હોય, તમે એને આપો તો એ ખાઈ લે ને પડ્યું પણ હોય. તો આવી જે વ્યક્તિ હોય તેને આપણે માનસિક આરોગ્ય કેન્દ્રમાં આપણે ન લઈ જઈ શકીએ, પણ સામાજિક કાર્યકરો જે હોય અથવા તો જે પોલીસ છે એને તમે જાણ કરો કે ભાઈ આવી વ્યક્તિ કોઈક છે કે જે બિચારી આપણે દરેક ઋતુમાં એ બહાર જ બેઠી હોય છે અને કઈ કોઈને હેરાન નથી કરતી અથવા તો એને આવું થાય છે, તો એક સારી જગ્યાએ એને દાખલ કરી શકાય છે. એ પોલીસની કામગીરી છે અને પછી ત્યાં સાયકિયાટ્રિસ્ટ એની ટ્રીટમેન્ટ કરે છે. એટલે આવું કદાચ કોઈ હોય તો એને આપણે સીધું મળી શકાતું નથી કે ચાલો હાલો આપણે મળીએ, તો એ મારી પણ ને એનો હુમલો કરે. એટલે એ એક સાયકિયાટ્રિસ્ટનું રોલ છે કે જ્યાં એનું નિદાન કરે છે, ડાયગ્નોસ કરે કે આને શું છે, આ વ્યક્તિને બધું પૂછે છે અને શું છે એ જાણવા મળે અને એના આધારે એને આઈસીટી ઈસીટી દવાઓ વગેરે આપી શકે છે. બીજા જે છે એ સાયકોલોજિસ્ટ છે કે જે વિવિધ પ્રકારની સાયકોલોજીકલ ટેસ્ટ દ્વારા, એ ડોક્ટરેટ થયેલી વ્યક્તિ છે, એ પણ પીએચડી થયેલી વ્યક્તિ છે, અને વિવિધ પ્રકારની ટેસ્ટ જે આપણી જે મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે અને ખાસ કરીને ચિકિત્સાત્મક કસોટીઓ છે એનો ઉપયોગ એમણે કરેલો હોય છે અને એણે એવા અનુભવ મેળવ્યા હોય છે, એની પરીક્ષા પાસ કરી હોય છે અને એ સાયકોલોજિસ્ટ તરીકે જોડાય છે. એનું કામ પણ માનસિક રોગના નિદાનનું છે, એ સંશોધન કરે છે, એ વિવિધ પ્રકારના પ્રયોગો દ્વારા કે સંશોધન દ્વારા લોકોને સમજાવે છે. જે સાયકોલોજિસ્ટની આપણે વાત કરીએ છીએ સંપ્રદાય સિદ્ધાંતોમાં, એ બધા આ જ પ્રકારના કહી શકાય કે એણે પોતાની રીતે સંશોધન કરીને નિયમો કે અમુક પ્રકારના ધોરણો એને બતાવેલા છે અને વિવિધ પ્રકારના ઉપચાર પણ કરે છે. પછી મેં તમને એક વાત કરી હતી કે કરવાનો છું અત્યારે કે સાયકોથેરાપિસ્ટ જેને કહેવાય છે, મનોપચારક કહેવાય છે, મનોપચારક છે, એની અંદર મોટે ભાગે માનસિક રોગનો ઉપચાર થાય છે, મોટે ભાગે માનસિક રોગનો ઉપચાર થાય છે. શારીરિક માટે જે ઉપચાર થાય છે તો શારીરિક ડોક્ટરો કરે છે, તો મનોપચારક છે, સાયકોથેરાપિસ્ટ છે, એ વ્યક્તિ છે એ જુદી જુદી એવી પદ્ધતિઓ કે જેમાં મુક્ત શાસ્ત્ર આવી જાય કે જેની અંદર વિશ્લેષણ આવી જાય, જેની અંદર સંમોહન આવી જાય, સૂચન આવી જાય, આશ્વાસન આવી જાય, એવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને દર્દીને સારવાર કરવાનો પ્રયત્ન કરે છે, એનો ઉપચાર કરવાનો પ્રયત્ન કરે છે, એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરે છે. તો આવી વ્યક્તિ છે એ પણ વિશિષ્ટ તાલીમ લીધેલી હોય છે અને કેટલીક વાર આવા લોકો પણ પીએચડી થયેલા હોય છે એના વિષય ઉપર. પછી ચોથા નિષ્ણાત મનોવિશ્લેષણ સાયકો જેને કહેવાય છે કે જે સિગમંડ ફ્રોઇડ નામના મનોવૈજ્ઞાનિકે એના અનુયાયીઓએ મૂકેલું જે ગ્રુપ છે એમાંથી આવા લોકો કામ કરે છે અને એ વ્યક્તિત્વના સિદ્ધાંતો અને મનોવિશ્લેષણ જે પદ્ધતિ છે એની તાલીમ એણે મેળવેલી છે. એમાં એ મુક્ત સાચર્ય પણ આવે અને જુદા જુદા પૃથક્કરણ આવે, સ્વપ્ન પૃથક્કરણ આવે બધા વગેરે, જે ફ્રોઇડની જે આખી પદ્ધતિ છે એ બધું આવે. તો આવા ચાર એક નિષ્ણાતો કામ કરે છે અને છેલ્લા છે ચિકિત્સા સામાજિક કાર્ય, વિવિધ પ્રકારના જે સોશિયલ વર્કર જેને કહેવાય છે, જે MSW કરેલા હોય, માસ્ટર ઓફ સોશિયલ વેલફેર, તો એ જે MSW થયેલા લોકો છે પણ આમાં કામ કરે છે. તમે મેન્ટલ હેલ્થ સેન્ટરમાં જોયું હશે કે રમેશ સાહેબ છે MSW થયેલા છે, એમ સરકારી હોસ્પિટલોમાં પણ એવા લોકો હોય છે કે જે માસ્ટર ડિગ્રી મેળવેલી હોય છે ને અને આનો ખાસ કોર્સ કરેલો છે MSW નો, એટલે સોશિયલ વેલફેર ઉપર માસ્ટર ડિગ્રી મેળવેલી હોય છે, જે સમાજ કાર્યકરો કહેવાય છે અને એ વિવિધ પ્રકારની કાઉન્સેલિંગ કરે છે, દર્દીઓ સાથે કાઉન્સેલિંગ કરે છે, દર્દીઓનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરે છે, દર્દીઓના સગા સંબંધીઓને મેળવવાનો પ્રયત્ન કરે છે, જ્યાં સુધી દર્દીઓ સાજા ન થાય ત્યાં સુધી એને ત્યાં કેવી રીતે રાખવું, એનામાં શું સુધારો કરો, એ બધા માટેના પ્રયત્ન એ કરે છે. એટલે વિવિધ પ્રકારના આવા જે સામાજિક કાર્યકરો છે એ ચિકિત્સા સામાજિક કાર્યકરો તરીકે ઓળખાય છે. તો આ રીતે આવા નિષ્ણાતો છે આની અંદર કામ કરે છે. બીજું કઈ તમને પૂછવું હોય તો બીજા કોઈ વિષયની ચર્ચા કરવી હોય.
સર બોલો, અનિવાર્ય વિચાર દબાણ છે એને કેવી રીતે દૂર કરી શકાય? અનિવાર્ય મનોદબાણ ની વાત તમે કરો છો ને, અનિવાર્ય મનોદબાણ, અનિવાર્ય વિચાર દબાણ. હા, એટલે વિચાર એટલે મનોદબાણ જ થયું, અનિવાર્ય વિચાર દબાણ એટલે મનોદબાણ જ થયું. હવે આ બધાની મુખ્ય જેનું લક્ષણ છે એ ચિંતા છે, એટલે કે એક જાતની આકુળતા કે વ્યાકુળતા છે, એટલે એને દૂર કરવા માટેના પ્રયત્ન. બોલો 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 બેટા. હા, એટલે આવી વ્યક્તિઓ જે છે એ સતત અમુક પ્રકારની ચિંતા કે તંગદિલી કે અમુક પ્રકારના લાગણીશીલ લોકો હોય છે કે જે પોતાના વિચારોમાંથી બહાર આવી શકતા નથી, કારણ કે અનિવાર્ય મનોદબાણ એટલે કે એને પોતાના ઈચ્છા વિરુદ્ધ અમુક પ્રકારના વિચારો આવ્યા કરે છે અને એમાંથી એ બહાર આવી શકતા નથી. એને બહાર આવવાનો પ્રયત્ન કરે, જેમ જેમ ભૂલવાનો પ્રયત્ન કરે તેમ તેમ એ પાછા વિચારોમાં જોડાતા જાય છે. તો આ જે બંને પ્રકારો છે, અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય મનોદબાણ, બંનેનું એક જ પ્રકારની વાત એમાં ઉપચારમાં છે કે જે કંઈ પણ વિચારો છે, નેગેટિવિટી છે, જે કંઈ પણ નકારાત્મક વિચારો છે કે જે આપણી અંદર દમિત થયેલા છે, આપણા અંદર દમન થયેલા ઈચ્છાઓ છે, દમિત પામેલી ઈચ્છાઓ છે, દમન થયેલા વિચારો, એ જ વિચારો છે એને કોઈ સાયકોલોજીસ્ટ અથવા તો કોઈ ચિકિત્સક પાસે એની સાથે બેસીને ગાઈડન્સ દ્વારા, એટલે કે માર્ગદર્શન દ્વારા મુલાકાત ગોઠવીને જો એને ખરેખર એને અમુક પ્રકારનો વિશ્વાસ આપવામાં આવે કે ભાઈ આવું જે થાય છે એ ખરેખર તને ખબર છે, છતાં પણ તું એવું એમાં રહેશ તો તું વિચારવાનું બંધ કર, એ પ્રકારનું પોઝિટિવિટી એનામાં દાખલ, એનામાં વિશ્વાસ, આત્મવિશ્વાસ, એનામાં આત્મશ્રદ્ધા, એનામાં આત્મબળ પ્રગટાવવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો આ વ્યક્તિઓ છે એ અનિવાર્ય ક્રિયા દબાણ અને મનોદબાણ માંથી નીકળી શકે છે. બંનેનો ઉપચાર સેમ જ, કારણ કે એમાં ક્રિયાઓ થયા કરે છે અમુક પ્રકારની, એને ખબર જ છે કે હું અહીંયા રોજ હાથ ધોઉં છું તો એમાંથી એ નીકળી શકતો નથી, બચી શકતો નથી, એમ આમાં વિચારો સતત આવ્યા કરે છે તો એને રોકી શકાતો નથી, કાબુ નથી શકતો એના ઉપર. તેના માટે આ માત્ર વાત એ છે કે જેની અંદર રહેલી ઈચ્છાઓ છે જાણી મુલાકાત દ્વારા અથવા તેનું મનોવિશ્લેષણ કરવામાં આવે અને જો એના વિશે સૂઝ આપવામાં આવે, સમજ આપવામાં આવે, અહીંયા ECT કે ICT કે દવાઓની કઈ જરૂર નથી, માત્ર ગાઈડન્સ આપવામાં આવે. અને ચોક્કસ ગાઈડન્સ આપણે ના આપી શકીએ પણ જે સાયકોલોજીની અંદર જાણનાર કે નિષ્ણાત લોકો છે એ જો એને ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે તો વ્યક્તિ છે એ ચોક્કસ એમાંથી બહાર આવી શકે છે. પણ મૂળ આત્મવિશ્વાસ કે આત્મશ્રદ્ધા મહત્વનું છે, આત્મબળ મહત્વનું છે, જેનામાં આત્મવિશ્વાસ જતો રહે. કેમ કોઈ પણ બાબતમાં જો આત્મવિશ્વાસ નહીં રાખીએ તો આપણે એમાંથી ફેંકાઈ જશું. આપણે જેમ શ્રદ્ધા રાખીએ છીએ, શ્રદ્ધા જો તૂટી જશે તો પણ આપણે એમાંથી ફેંકાઈ જઈએ છીએ. તો આ બધું એનામાં જો કરવામાં આવે અને એક વાતાવરણ ચેન્જ લાવવામાં આવે તો વ્યક્તિ છે એમાંથી દૂર થઈ જાય. કે સૌમ્ય મનોવિકૃતિ છે એ એવી નથી કે જેમાં લોકોને કે દાખલ કરવામાં આવે. ઓકે, તો આપણે પાછા અહીંયા અટકીએ છીએ અને મૂળ વાત એ છે કે તમે સેમેન્ટ જે સબમિટ કરો છો એ પર્સનલ ફોનમાં પણ કરી શકો છો અને હું જોઈને ઓકે કરી દઈશ. ટાઈમ આપણે 15-20 દિવસનો છે, એટલે એ રીતે તમે મોકલી દેજો એટલે અમારે સીધું રિઝલ્ટ તૈયાર કરવાનું થાય ઇન્ટરનલ માર્ક્સનું. ઓકે, થેન્ક યુ. અસાઇનમેન્ટ બે પ્રશ્ન લખવાના છે. હા, બે પ્રશ્ન.